કરી રહ્યા છીએ અને આપણે એના શુભ સંવાદથી અને એના આશીર્વાદથી આ કથાના માધ્યમ દ્વારા આપણે એમ્બ્યુલન્સને ખરીદી કરી શકશું એવી સર્વની ભાવના સાથે હું વિરમું છું. બધાને તાળી પાડીને બિરદાવવા જોઈએ કે નહીં? આ કોઈ સામાન્ય રકમ નથી, તાળી પાડવી જોઈએ આપણે. હા, બીજાને ઈચ્છા થાય કે હું કંઈક આપું, અને હું તો કહું છું કથાને માધ્યમથી કે ખૂબ આપજો, ખૂબ આપો. એક અવસર આવ્યો છે ગામ માટે એમ્બ્યુલન્સ લોકાર્પણનો, અને એના માટેનું ભંડોળ ભેગું કરવાનો, તો વરસવું બાપા, ખૂબ વરસવું. અવસર છે ને, અને તમે ગાઓ છો આંગણે અવસર આવ્યો મારા વાલા, આ અવસર છે. દાનની સરવણી એવી થાય, મારી તો ઈચ્છા એવી છે કે એમ્બ્યુલન્સ, એવું મારો મનોરથ છે, પ્રભુને પૂરો કરવો એની, એને આપણે અહીંયા બેસીને કહીએ કે નંદ ઉત્સવ સુધીમાં એમ્બ્યુલન્સની રકમ ભેગી થઈ જાય એવું કંઈક કરજે મારા નાથ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ, આહા હું કીધું છે, જો ભીષ્મ દાદાએ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિ કર ગૌરવ રામ બરામ દધાને. વપુર લક ગુલાવૃતા નાબ્જમ વિજય સખે રતિ રસ્તુ મેના વદ્ય. હે પ્રભુ, તમારા જેવો ત્રિભુવનમાં કોઈ રૂપાળો નથી. ભીષ્મએ કહ્યું કે પ્રભુ, કુરુક્ષેત્રના મેદાનમાં મને ત્રણ વાતનું આશ્ચર્ય થયું છે. હે પ્રભુ, આપના મુખારવિંદ ઉપર પસીનાના બિંદુઓ જોઈ અને આપણા શરીરમાંથી લોહી વહી રહ્યું છે એ જોઈને મને આશ્ચર્ય થયું. આ બધી ચર્ચા ચાલે એમાં ભીષ્મ દાદાએ કહ્યું કે હે નાથ, તમે કપટી છો. પ્રભુને કપટી કહ્યા. પ્રભુ કહે છે કે મેં એવું કયું કપટ કર્યું છે બતાવો. ભીષ્મ દાદા કે કાના, તે કુરુક્ષેત્રના મેદાનમાં કપટ કરવામાં કાંઈ બાકી નથી રહ્યું. હે પ્રભુ, અર્જુને તમને એનો રથ બે સેનાઓની વચ્ચે લઈ જવા આદેશ આપ્યો. તમે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. કેવું વિશ્વરૂપ? સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિકં સર્વત્ર સ્પૃત્વા યતિષ્ઠ દશાંગુલમ. હજાર હાથ, હજાર ભુજાઓ, હજાર નાસિકાઓ, કેટલા બધા વિરાટ રૂપના દર્શન અર્જુનને યુદ્ધના મેદાનમાં કરે. અને નિત્ય ગીતાનો પાઠ કરો. શું કામે વારંવાર કહેવામાં આવે? મહાપુરુષો આખા દિવસ દરમિયાન જાણતા અજાણતા ભૂલે ચૂકે કોઈ પણ પ્રકારના પાપ થાય તો એ પાપને ધોવા માટે આપણી પાસે એક જ સાબુ છે, અને એ છે ગીતારૂપી. ગીતાનું અધ્યયન કરો.
मये वेते निहिता पूर्वमेव निमित्तमात्रम्। भगवान ने भीष्म दादा ए स्मरांगण नी अंदर मां कीधु के हूं तने हथियार न उपड़ावो तो हूं भीष्म दादा नहीं। भगवान ने कीधु के तू हूं उपाड़ीश नहीं, जा तारी शूं ताकत के मने हथियार उपड़ावे। અને પછી ભીષ્મ દાદાએ એવું યુદ્ધ કર્યું છે કે પ્રભુને અર્જુનને બચાવવા માટે રથનું પૈડું હાથમાં લઈને દોડવું પડ્યું છે, રથાંગ પાણી બન્યા છે પ્રભુ। કેવા ભક્ત છે ભીષ્મ દાદા, પ્રભુને પ્રતિજ્ઞા તોડાવી પડી, નહીતર પ્રભુએ શું કહ્યું હતું કે મહાભારતના યુદ્ધમાં હું હાથમાં હથિયાર નહીં લઉં। ભીષ્મ દાદા કે સામે પક્ષે ભીષ્મ પિતામહ જેવો મહાન સુરવીર હોય અને તું હથિયાર ન ઉપાડે એમ થોડું હાલે, હું ઉપડાવીશ। અને ઉપડાવ્યું શું કામે? ભગવાને ભક્તના પ્રેમના ભાવને સમજી અને હથિયાર ઉપાડ્યું। ભીષ્મ દાદાનો ભાવ હતો કે પ્રભુ હથિયાર ઉપાડે એટલે હથિયાર ઉપડાયું। ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે। પ્રભુના નામનું સ્મરણ થતું હોય અને પછી યાત્રા થાય હે પ્રભુ મારી આ દીકરીની સાથે તમે લગ્ન કરો, અને જુઓ સાંભળજો દરેક સ્તુતિની શરૂઆત કઈક સારા શબ્દથી થાય, પણ અહીંયા ભીષ્મ સ્તુતિની શરૂઆત ઇતિ શબ્દથી થઈ છે। ઇતિ મતિ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિ શબ્દ સુખના દિવસોમાં પ્રભુને યાદ કરો। સુખમાં પ્રભુને યાદ કરવાથી સદબુદ્ધિ વધે છે, દુઃખમાં તો હોઉં કોઈ યાદ કરે, પણ જ્યારે ભગવાન સગવડ આપે ને ત્યારે જાવું। કથામાં આજનો આ મારા તરફથી એવું કરવું, એ આરામ રાજ્યમાં દૂધ મલાઈ અને કૃષ્ણ રાજ્યમાં ઘી, ચાલુ રાજમાં ચા પાણી ને બીડી ફૂકી ફૂકી ને પી। ખાવાની વસ્તુ ખાઈએ તો સારું, એકાક્ષરી કહેવાય ઘી। ભગવાને જે વસ્તુ ગ્રહણ કરી ને એનો પ્રસાદ ગ્રહણ તમે કરો, તમે કોઈ દી હેરાન ન થાવ। મને બતાવો ભગવાને ક્યાંય બીડીનું સેવન કર્યું છે? હા, પાનની બીડી હોય, તો બને એટલું વ્યસનોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો, કારણ કે શરીર સાધન છે, સાધન બગડે એટલે મંજિલ સુધી પહોંચી શકાય નહીં। ઘણી વાર આપણે નથી કહેતા કે પેલા મોહન બાપા તો 80 વર્ષના છે હજી હળિયું કાઢે છે, પણ એનું જીવન ધોરણ ટાઈમ ટેબલ વાળું હોય, દરેક માનવે પોતાના જીવનકાળ દરમિયાન બે વૃક્ષો ઉજેરવા જોઈએ, ઘરેથી ડોલમાં જલ લઈને જવાનું અને એક વૃક્ષનું રોપણ કરો। સમાજમાંથી 100 વ્યક્તિમાંથી ખાલી 5 જ ઝાડવા વાવશે ને
તો કોઈ દી વરસાદની ખેંચ નહીં રહે. વૃક્ષો બહુ જ વાવવા જોઈએ. રડિયામણું બને વૃક્ષોથી. આ વ્રજ છે એ રડિયામણું શા કારણથી બન્યું? કારણ કે એમાં કેટલા બધા વન છે, કદલી વન, કદમ વન, કામ વન, ભાંડીર વન, અને એ બધી શોભાથી દિવ્ય બન્યું છે. રડિયામણું ગામ અને શહેર ક્યારે બને કે જ્યારે એમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવે. અકારણ વૃક્ષ છેદન કરવાથી પાપ લાગે છે. કારણ વગરની કુવાડી લઈ અને જામી પડીએ, હા તમને અવરોધરૂપ હોય તો એ ઝાડને તમે ઉખેડીને ફેંકો, પણ સાથે સાથે બીજા બે ઝાડ વાવવાની તૈયારી રાખો, તો નહીતર એનો દોષ લાગે. કારણ કે વૃક્ષ છે એ સજીવ છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ ગેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ ધામો ધર્માધવેતિ. સુખની અંદર પ્રભુને યાદ કરો. આપણે સુખી હોય, આજુબાજુમાં પાડોશમાં ડોકું કાઢવું કે કોઈ દુઃખી નથી ને, કોઈને વસ્ત્રની જરૂર હોય, કોઈને કંબલની જરૂર હોય, કોઈને ચપ્પલની જરૂર હોય, એને આપો. આ પ્રભુની સેવા છે. ઉનાળામાં પાણીનું દાન કરો, જલનું દાન. તમે પરબ ન બંધાવી શકો તો કાંઈ નહીં, એક માટીના કુંડાની અંદરમાં પશુ પક્ષીઓને પીવા માટે જલ તો ભરી શકો કે નહીં? હાવ મફત છે, છતાંય આપણે નથી કરવું. ઉનાળામાં જલનું દાન કરવું, પીવા બંધાવવા. અમારે એક સંત થઈ ગયા છે ઉપલેટામાં, પ્રાત વંદનીય બ્રહ્મચારી બાપુ. એ બાપુ પોતાના હાથેથી પાવડો તગારું લઈ અને વીરડા એને ગાળેલા છે, અને આજે એ વયા ગયા ધામમાં. એને ઘણા વર્ષો થયા પણ એના વીરડામાં પાણી ઓછું નથી થતું, પોતાના હાથથી ગારેલા છે. એને હું, એને ન તો ખેતર કે નથી કોઈ 5 વીઘા જમીન, પણ એને ખ્યાલ હતો કે આ જૂનો માર્ગ છે, અહીંથી માણસો આવે જાય તો બધાને ઠંડુ અને શીતલ પાણી મળે, અને પોતે લંગોટી વાળી અને એને કેટલાય વીરડા ગાયરા છે. આજે બધાય વીરડા સજીવ છે અને એમાં કદી પાણી ખૂટતું નથી. અને આજની તારીખમાં ભેંસો, ગાયો, ગોવાળિયાઓ બધાય પાણી પીવે છે. તો એને યાદ કરવા પડે. તો મરતા પહેલા એવું કંઈક કાર્ય કરવું કે લોકો આપને વર્ષો સુધી યાદ રાખે. પણ માયા છૂટવા નથી દેતી. એક માજી કથામાં આવે અને પેટારામાં જોવે કે આજ શાસ્ત્રીજીને હું દેહું રૂપિયા. અરે વાતો કરે, પેટારો ખોલે અને કે નથી જાવું, કાંઈ વાંધો નહીં, લે ઢાંકણું બંધ કરી દે પેટારાનું. પણ 3 દી ત્યાં કોણ જાણે શાસ્ત્રીજીની કથાનો પ્રભાવ હોય અને રૂપિયો નીકળો, હાથમાં લીધો મુઠ્ઠી વાળી માં કથામાં આવ્યા, અને પછી તો આરતીની થાળી આવી ને એમાં જ્યાં નાખવા માટે ગયા અને જેવો મુઠ્ઠી ખોલી તો મુઠ્ઠીની અંદર પરસેવાને કારણે પરસેવો હાથમાં જોયો માજીએ, આમ ઝીણી દ્રષ્ટિ કરીને કે લે આ તો રોવે છે, નથી જવું, કાંઈ વાંધો નહીં, વળી પાછો ખીચામ નાખી દીધું. હાલ તને ઘરે લઈ જાઓ ભાઈ, હાલ તને ઘરે લઈ જાઓ, નથી જવું, કાંઈ નહીં, આવું ન કરશો છૂટે,
છોડો પ્રભુ આપશે. ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. ધર્મ કરવાથી કોઈ દી કઈ ઘટે? પ્રભુ આપશે એટલે દાનની શરમણી ચાલુ રાખવી. અમારા ગુરુજી એવું કહેતા, ખૂબ ભજન કરો અને ભોજન કરો, જમાડો બધાને. તમી મહજમ શરીર ભાજામ રદિર ધિષ્ટતાત્મા પ્રતિદ્ર સમિવ નેક ધારકમેકમ સમધિગતોસ્મિ વિદ્યુત ભેદ મોહા. અને અંતે પ્રભુએ ભીષ્મ દાદાની એ કન્યાને ગ્રહણ કરી. પ્રભુએ વિચાર્યું કે હવે હું દાદો થયો છું, મારા દીકરા એને ઘરે દીકરા ને એને ઘરે દીકરા. હવે એને શંખનાદ બંધ કર્યો પ્રભુએ, ખોખારા ખાવાના ચાલુ કર્યા. પછી વહુઓ ઘરમાં આવે એટલે એક મર્યાદા થાય ને સસરાને આવતા. પ્રભુને તો કેટલાય દીકરાઓની વહુઓ ને એના દીકરાઓની વહુ આવી ગઈ. દ્વારકા પ્રભુ પધાર્યા છે, ભીષ્મને